પાદરા નગરપાલિકા સાર્વજનિક વ્યાયામશાળા પર ગંભીર આક્ષેપ સાથે જયમીન પરમાર અમરનાથ ઉપવાસ પર બેઠા. પાદરા નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે નવીન બનાવેલ વ્યાયામશાળામાં ગેરવહીવટી ચાલતા હોવાથી જાગૃત નાગરિક જયમીન પરમારે નગરપાલિકા તંત્ર સામે અમરનાથ ઉપવાસનું શાસ્ત્ર ઉગમ્યું છે. જયમીન પરમારે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી નગરપાલિકાએ યુવાનો માટે વ્યાયામશાળા બનાવી છે અને નગરપાલિકા સંચાલિત છે, છતાં પણ નગરપાલિકા સંચાલન કરતી નથી અને ટ્રસ્ટ વહીવટ કરે છે. આ બાબતે છેલ્લા 2 વર્ષથી RTI દ્વારા અનેક પુરાવા મેળવીને નગરપાલિકાને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. આ બાબતે ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે, પણ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે આંબેડકર સરકાર પાસે અમરનાથ ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે. નગર પંચાયતની જગ્યાને આ લોકોએ કૌભાંડ કરેલું છે. નગર પંચાયતની જગ્યા કરીને પાત્રા સાર્વજનિક વ્યાયામશાળા જે નગરપાલિકાએ 30 લાખની ગ્રાન્ટમાંથી બનાવી છે એ બાબતે મેં RTI કરી હતી. એમાં મને જવાબ આપવામાં આવ્યો કે અમે બનાવી નથી, એવું જવાબ આપવામાં આવ્યો. તો મેં આગળની કાર્યવાહી કરી તો એ જગ્યા તો નગર પંચાયતની જગ્યા બોલે છે. અને મેં જ્યારે નગર પંચાયતની જગ્યાને લઈને કાગળિયા કર્યા, સાતબારના ઉતારા કર્યા, એમાં નગર પંચાયત બોલે છે. અને આ વાતની જાણ મેં ચીફ ઓફિસરને કરી હતી તો ચીફ ઓફિસરને બધા પુરાવા આપ્યા મેં કે આ નગર પંચાયતની જગ્યા છે, આ રીતે કૌભાંડ થયેલું છે. બરાબર, તો નગર પંચાયતને આ લોકોએ નગર પંચાયતની નામ પર કૌભાંડ કરેલા છે, પણ ચીફ ઓફિસરે મને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી. મેં જ્યારે એ લોકોને અરજી આપી કે હું 11 તારીખે હું ઉપવાસ પર બેસીશ, ત્યારે મને એ લોકોએ 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું તો 5 દિવસની અંદર અમે આ લોકો પર યોગ્ય કાર્યવાહી કરીશું. પણ 5 દિવસની જગ્યાએ આજે 10 દિવસ થઈ ગયા તો પણ કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી. હું 2 દિવસથી નગરપાલિકામાં જોઉં છું પણ ચીફ ઓફિસર હતા નહીં, અને તેના કર્મચારી એવું કે કાલે જવાબ આપીશું, પરમ દિવસે જવાબ આપીશું, એના સંદર્ભમાં મેં આજે આમરતન ઉપવાસ પર બેઠો છું. અત્યારે ત્યાંનું સંચાલન કોણ કરી રહ્યું છે? ત્યાં આગળ કેટલાક અસામાજિક તત્વો છે યોગા કેન્દ્ર સાર્વજનિક વ્યાયામશાળામાં જે ટ્રસ્ટના નામ પર બહુ મોટા કૌભાંડો કરે છે, અને એ લોકો એવું કહે આ તો અમારી જગ્યા છે, એવું કહેવામાં એ લોકો એ મને એવું કહે જણાવે છે આ તો અમારી જગ્યા છે, પણ એ ખરેખર નગર પંચાયતની જગ્યા છે. સાર્વજનિક વ્યાયામશાળા ટ્રસ્ટના નામ પર જગ્યા હતી એને નગર પંચાયતની જગ્યા કરીને આ લોકોએ મસ્ત મોટું કૌભાંડ કર્યું છે પાદરા નગરપાલિકાના કર્મચારીઓ અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા. તમારી શું માંગ છે? મારી એક જ માંગ છે કે જે આ કૌભાંડ થયું છે મસ્ત મોટું એની પર યોગ્ય કાર્યવાહી થાય, અને જે જે લોકો આ લોકો આ કૌભાંડમાં સામેલ હોય એ લોકો પર યોગ્ય કાર્યવાહી થાય, અને જે ટ્રસ્ટના નામ પર જે પૈસા ઉઘરાવે છે 400 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા એ લોકો ત્યાંથી નીકળી જવા જોઈએ અને નગરપાલિકા સંચાલિત થવું જોઈએ. કે નગરપાલિકા સંચાલિત થાય તેમાં નગરપાલિકાનો માણસ મૂકે ખોલવા બંધ કરવા માટે, અને નજીવી ફી લે કે જેથી પાદરાની પ્રજાને કોઈપણ છોકરાઓને ત્યાં જવું હોય તો કસરત કરી શકે. મેં એ બાબતે RTI કરી હતી સ્પોટ ઓથોરાઇઝ ગુજરાતમાં, તેમાંથી મને એવો જવાબ આપવામાં આવ્યો કે સાર્વજનિક વ્યાયામશાળા હોય ને તો 2 રૂપિયા કાં તો એનાથી વધુમાં વધુ 5 રૂપિયા ફી લેવામાં આવે, પણ આ લોકો કૌભાંડકારીઓ બધા ભેગા થઈને 400 રૂપિયા અને 500 રૂપિયા ફી લે છે ટ્રસ્ટના નામ પર અને સાર્વજનિક વ્યાયામશાળાના નામ પર. એ બાબતને લઈને હું આજે આ અમરતન ઉપવાસ પર બેઠો છું. તમારી માંગ નહીં સંતોષો તો આગળ શું? જ્યાં સુધી મારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હું અમરતન ઉપવાસ પર બેસી રહીશ, અને જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અમરતન ઉપવાસ પર અહીંયા જ બેસી રહીશ. આજે સવારથી જ જાગૃત નાગરિક આંબેડકર સરકાર પર ભ્રષ્ટાચારના બેનર સાથે જયમીન પરમાર અમરનાથ ઉપવાસ પર બેસતા તંત્ર દોડતું થયું હતું, અને પાદરા પોલીસ આંબેડકર સરકાર પર અમરનાથ ઉપવાસ પર બેસેલા જયમીન પરમારની અટકાયત કરી હતી અને પાદરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, પરંતુ જયમીન પરમારે પોલીસ સ્ટેશનમાં પણ અમરનાથ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી છે. પોલીસ સ્ટેશનમાં જઈ સમય તો પણ મારું ત્યાં પણ અમરનાથ ઉપવાસ ચાલુ જ રહેશે. આ બાબતે જયમીન સ્ટેશન